બગસરામાં સરકારી કન્યા છાત્રાલયમાં છેલ્લા 8 વર્ષથી ગણપતિ ઉત્સવની ઉજવણી થાય છે. દરરોજ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે આરતી પૂજા અર્ચન કરી પ્રસાદ આપવામાં આવે છે. અમરેલીના બગસરા શહેરમાં સરકારી કન્યા છાત્રાલય ખાતે ગણપતિ ઉત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે સરકારશ્રીના પરિપત્ર મુજબ આવતા દરેક તહેવારની ઉજવણીના જેના ભાગરૂપે આ વર્ષે ગણપતિ ઉત્સવને લઈને છાત્રાલયની વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ હર્ષ અને આનંદ સાથે દરરોજ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે આરતી કરી પૂજા અર્ચના કરી પ્રસાદ ધરવામાં આવે છે. હું સહિતાબેન મણવર અહીં નોકરી કરું છું અને બધી છોકરીઓને દીકરીઓ જેમ સાચું છું અને અમે આવા નવા કાર્યક્રમ ઉજી છીએ અને અત્યારે હાલમાં અમારે ગણપતિ ઉત્સવ છે તો અમે બધી છોકરીઓ તથા અમારી બહેનો બધા અમે હળી મળીને રાસ ગરબા કે નોરતામાં બધી નવરાત્રી પછી ગણેશ ઉત્સવ પછી અમે હોળી ધૂળેટી બધી મનાવીએ છીએ. અમે બધા પણ રમીએ છીએ હારે, બહુ જ સારું છે. હું ચૌહાણ રુચિતા, અમે અહીં સરકારી કન્યા છાત્રાલય બગસરામાં રહીએ છીએ અને અહીં જ અભ્યાસ કરીએ છીએ. અમારા છાત્રાલયની અંદર અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, જેમાં હાલ અમે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરીએ છીએ. અહીં 10 દિવસ માટે અમે આરતી પ્રસાદ અને અનેક એવા ભોગો ધરીએ છીએ ભગવાન. બીજા ક્યાં ક્યાં તહેવારની ઉજવણી કરો? અહીં અમારે મકર સંક્રાંતિ, હોળી, ધૂળેટી, નવરાત્રી એવા અનેક તહેવારોની અમે અહીં બધી છોકરીઓ સાથે મળી અને ઉજવણી કરીએ છીએ. ખાસ કરીને છાત્રાલયમાં તમે રહો છો, કેવું લાગે છે? આ છાત્રાલયમાં અમને ખૂબ જ મજા આવે છે. અમને મને મારા ઘરની ક્યારેય યાદ નથી. બધી છોકરીઓ અમે સાથે મળીને રહીએ છીએ અને અમારા જે ધ્યાન રાખવાવાળા સિક્યોરિટી છે તે પણ અમને બહુ સારી રીતના સાચવે છે. ત્યારે છાત્રાલયમાં છેલ્લા 4 વર્ષથી રહેલ વિદ્યાર્થિનીઓએ તેમની જીવનશૈલી વિશેની વાત કરતા જણાવ્યું હતું કે છાત્રાલયમાં રહેવાનું સારું છે, તેમજ સિક્યુરિટી તરીકેની ફરજ બજાવી રહેલા બહેનો પણ અમને સારી રીતે અમારી સાર સંભાળ રાખે છે. દર વર્ષે અમે બધા સાથે મળીને ગણપતિ ઉત્સવ સહિત દરેક તહેવારોની ઉજવણી કરીએ છીએ.